લવ જેહાદ સામે કડક કાર્યવાહી કરવા શિવસેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. શિવસેના તથા હિન્દુ સમાજ દ્વારા ગત તારીખ 13/7/2019 રોજ શહેરાનગરમાં લવ જેહાદની ઘટના ઘટેલ હોય અને મધ્ય ગુજરાતમાં એક જ દરજી સમાજની ત્રીજી દીકરીનું અપહરણ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ હોય તો આના પરથી એવું સિદ્ધ થાય છે કે હિન્દુ સમાજને વારે ઘડીએ ટાર્ગેટ બનાવવામાં આવે છે, જેને લઈને શિવસેના શહેરા દ્વારા શહેરનું સંપૂર્ણ બજાર બંધનું એલાન આપી અને દિન 5માં દરજી સમાજની દીકરીને લાગતા વળગતા તંત્ર દ્વારા શોધખોળ કરી કુટુંબીજનોને સુપ્રત કરે અને ભવિષ્યમાં આવી કોઈ ફરી હિન્દુ વિરોધી ઘટના ન ઘટે એવી માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આજ રોજ અમે હિન્દુ સંગઠનો સાથે શિવસેના પણ મળીને આજ રોજ અમે આવેદન પત્ર આપવા માટે પ્રાંત કલેક્ટર અને પ્રાંત ઓફિસરને શહેરા માટે આવેલ હતા. આ અગાઉ પણ લવ અમારો મુદ્દો હતો લવ જહાજને લઈને, કે લવ જહાજને રોકવા માટે કદાચ સરકાર નિષ્ફળ ગઈ છે અને છેલ્લા એક મહિનાની અંદર આવા 5-7 જિલ્લાની અંદર બનાવ બની ગયા છે અને 15 દિવસની અંદર માત્ર અને માત્ર દરજી એક સમાજની ત્રીજી છોકરીને સાથે આવો બનાવ બન્યો છે લવ જહાજનો. તો આવી વારદાત તો ભવિષ્યમાં ના બને અને એક હિન્દુઓનો સબરનો બાંધ જેને કહેવાય કે એની ધીરજથી બાંધ તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એટલે આવી ઘટનાઓ ના ઘટે એના પર તંત્ર પૂરતું ધ્યાન આપે. હિન્દુઓ કાયદામાં છે ત્યાં લગી બરોબર છે, બાકી તો અલકાયદાનો બી બાપ છે, એટલે આવી ઘટનાઓ ના ઘટે એના પર તંત્ર ધ્યાન આપે અને ધરતી સંબંધની છોકરી ચાહે કોઈ પણ સંબંધની હિન્દુ ધર્મની છોકરી અમને પાછી લાવીને 5 દિવસની અંદર સુપ્રત કરી દે. બાકી અન્યથા આંદોલનો અમે કરીશું શહેરાની અંદર અને આખા જિલ્લાની અંદર આંદોલનો કરીશું અને ભવિષ્યમાં આવી કોઈ વારદાત આવી ઘટનાઓ ઘટશે તો એની જવાબદારી તંત્રની રહેશે કહેવા માટે આજરોજ અમે શિવસેના દ્વારા અમે અહીંયા શહેરા પ્રાંત ઓફિસરને મળવા માટે આવ્યા હતા અને આવેદન આપવા માટે આવ્યા હતા.